નમસ્કાર મિત્રો, લાઈફમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અભ્યાસ કરીને એક સારી નોકરી મળી જાય અને પોતાનું સપનું પૂરું કરે. આ માટે જરૂરી છે આપણે જે કાંઈ અભ્યાસ કરીએ છીએ અને ડિગ્રી મેળવવા માગીએ છીએ તો એ કોર્સની પૂરી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. કોર્સ શું છે, કેવી રીતે કરી શકાય, એના માટે શું લાયકાત હોવી જોઈએ, એમાં કયા વિષય ઉપર ભણવાનું છે વગેરે. તો મિત્રો, સ્વાગત છે આપનું મારી આ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે PhD વિશે વાત કરવાના છીએ. ગુજરાતીમાં આ પ્રકારનો સૌપ્રથમ વિડીયો આપની સામે મૂકતા આનંદની લાગણી અનુભવું છું. થેન્ક્સ ટુ ડૉક્ટર રોહિત ગઢવી. PhD વિશે તમે સાંભળ્યું જ હશે, પણ કદાચ બધી માહિતી ન પણ હોય. જો તમે PhD વિશે તમામ માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોશો. તો ચાલો જોઈએ આ વિડીયો. આ વિડીયો જોયા પછી તમે જાણી શકશો કે PhD એ શું છે, આ માટે લાયકાત શું જોઈએ, PhD કરવાથી ફાયદો શું થાય, એમનો સમયગાળો શું છે, કેટલા વર્ષમાં PhD થાય, આમાં કરવાનું શું હોય છે, ભરતી વખતે મેરિટમાં PhD કેટલા ગુણ ગણાય છે, એડમિશન કેવી રીતે મળે છે, એન્ટ્રન્સ એક્ઝામમાં શું પૂછાય, પાસ કર્યાના પ્રમાણપત્રની વેલિડિટી શું હોય છે, એન્ટ્રન્સ એક્ઝામમાંથી મુક્તિ કોને મળે, અને આ એક્ઝામ પછી શું, પ્રપોઝલ શું છે, કેવી રીતે બનાવાય, PhD માટે ગાઈડ કેવી રીતે મળે, આમાં ફી શું હોય છે, કોર્સ વર્ક શું છે, કેવી રીતે લખવું અને મૂલ્યાંકન કેવી રીતે થાય છે, થીસીસ કેટલા પેજમાં અને કેટલા પ્રકરણમાં લખવું, અન્ય કોઈના થીસીસને આપણે નકલ કરીએ તો કેટલા ટકા ચાલે, ઘર બેઠા અભ્યાસ આમાં થઈ શકે કે કેમ, PhD પૂરું થાય ત્યારે પરીક્ષા કેવી રીતે લેવાય છે, થીસીસની કેટલી કોપી તૈયાર કરવાની હોય છે. તો આ બધા પ્રશ્નોના જવાબ તમે આ વિડીયોના અંતે મેળવી શકશો. સૌપ્રથમ જાણીએ PhD પૂરું નામ. તો PhD પૂરું નામ છે ડોક્ટર ઓફ ફિલોસોફી. PhD એ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ગૌરવપૂર્ણ ડિગ્રી છે, જે પૂર્ણ થતાની સાથે જ આપણા નામની આગળ ડોક્ટરનું ટાઇટલ લાગી જાય છે, જેમ કે ડોક્ટર પૂરણ ગુંડલિયા. જોકે મારા નામમાં 2022 પછી ડોક્ટર લાગી જશે, જે ગર્વની બાબત છે, પણ આ એટલું સરળ પણ નથી. તો ચાલો જોઈએ તમામ માહિતી. PhD કરવા માટે લાયકાત શું જોઈએ? તો ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ, અને ખાસ માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 55% મેળવેલ હોવા જોઈએ. અનામત કેટેગરીમાં આવતા હોય તો 5% છૂટ મળે છે, એટલે એમના માટે 50% ધોરણ છે. હવે PhD કરવાથી ફાયદો શું? તો PhD ડિગ્રી મળ્યા પછી તમે કોલેજમાં અધ્યાપકની ભરતીમાં એપ્લાય કરી શકો છો. કોલેજમાં પ્રોફેસર બનવું કોને ન ગમે, તો છે ને મજેદાર બેનિફિટ. આ એક લાયકાત છે. PhD કર્યા પછી કોલેજમાં નોકરી મળી જ જાય એવું ન માનતા, ભરતીમાં મેરિટ અને ધાર ધોરણ મુજબ નિમણૂક મળે છે. પછી વાત કરીએ કે PhD કેટલા વર્ષમાં થાય, સમયગાળો શું. તો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જેમ આપણે ભણીએ છીએ એમ આમાં ફિક્સ સમયગાળો નથી, પણ આમાં ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની લિમિટ હોય છે. આપણે કેટલા વર્ષમાં પૂર્ણ કરી શકીએ એના ઉપર આધાર રહેલો છે. માની લો કે 7 વર્ષમાં પણ પૂર્ણ ન થાય, તો જો આવું થાય તો PhD રજિસ્ટ્રેશન કેન્સલ થાય છે અને ફરીથી રજિસ્ટ્રેશનથી બધી પ્રોસેસ કરવી પડે છે. PhD કરવાનું શું હોય? તો PhD નક્કી થયેલા કોઈ પણ એક વિષય પર થીસીસ તૈયાર કરવાનો હોય છે, જેમાં એ ટોપિકનું સંપૂર્ણ વિવરણ આમાં આવી જાય છે. આની વધુ માહિતી વિડીયોમાં આગળ જોઈશું. ભરતીમાં PhD કેટલા ગુણ ગણાય છે? તો કોલેજમાં અધ્યાપક સહાયકની ભરતીમાં જો PhD પૂર્ણ કરેલ હોય તો PhD 15 ગુણ ગણાય છે. ડાયટમાં ભરતીમાં પણ PhD ગુણ મેરિટમાં કાઉન્ટ થઈ છે. આ સિવાય પ્રાથમિક કે સેકન્ડરી હાઈ સેકન્ડરી ભરતીમાં PhD ગુણ ધ્યાને લેવામાં આવતા નથી. PhD એડમિશન કેવી રીતે મળે? તો દરેક યુનિવર્સિટીમાં PhD એડમિશન માટેની જાહેરાત દર વર્ષે પ્રકાશિત થાય છે, જેમાં યુનિવર્સિટીના નિયમ મુજબ ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે. હવે મોટાભાગની યુનિવર્સિટીમાં PhD માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે,
પહેલાના સમયમાં આવું નહોતું, પણ હવે આ એન્ટ્રન્સ એક્ઝામ પાસ થઈએ તો જ PhDમાં પ્રવેશ મળે છે. આ માટે સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે. ન્યૂઝપેપરમાં પણ જાહેરાત પ્રકાશિત થતી હોય છે. હાલમાં જ 2 યુનિવર્સિટીની જાહેરાત આવી છે, એની સંપૂર્ણ વિગત પણ હવે પછીના વિડીયોમાં મૂકાશે. જમણી બાજુ ઉપર સજેશન લિંકમાંથી એ વિડીયો તમે જોઈ શકશો, અથવા તો વિડીયોના ટાઇટલના નામ ઉપર ટચ કરશો એટલે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક તમને દેખાશે, એના ઉપર ક્લિક કરી અને જાહેરાતની વિગત જોઈ શકશો. એન્ટ્રન્સ એક્ઝામમાં શું પૂછાય? સામાન્ય રીતે એન્ટ્રન્સ એક્ઝામમાં 2 વિભાગ હોય છે. એક વિભાગમાં સંશોધન અને એની પદ્ધતિ વિશેના પ્રશ્નો પૂછાય છે. બીજા વિભાગમાં તમારો જે મુખ્ય વિષય છે માસ્ટર ડિગ્રીમાં એ વિષયને લગતા પ્રશ્નો પૂછાય છે. આમાં MCQ પ્રકારના પ્રશ્નો હોય છે, 100 MCQ પ્રશ્ન અને 100 ગુણ હોય છે. યુનિવર્સિટી મુજબ આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરેલ પ્રમાણપત્રની વેલિડિટી શું હોય. મોટે ભાગે 3 વર્ષની વેલિડિટી હોય છે, અમુક યુનિવર્સિટીમાં 1 વર્ષ પણ હોય છે, માટે યુનિવર્સિટી મુજબ ફેરફાર હોઈ શકે છે. એન્ટ્રન્સ એક્ઝામમાંથી મુક્તિ કોને મળે? PhDમાં આમ જોઈએ તો એડમિશન મેળવવા માટે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે, પણ જો તમે MPhil, NET કે SETની પરીક્ષા પાસ કરેલ હોય તો આ પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળે છે, એટલે કે આ પરીક્ષા આપ્યા વગર જ તમે પ્રવેશ મેળવી શકો છો. ત્યાર પછી વાત કરીએ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી શું આગળની પ્રોસેસ વિશે વાત કરીએ. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી આપણે કયા ટોપિક ઉપર PhD કરવા માગીએ છીએ એ ટોપિક પસંદ કરી એની પ્રપોઝલ તૈયાર કરવાની હોય છે. આ આપણે જાતે તૈયાર કરવાની હોય છે, જેમાં આપણે આપણી આસપાસના કોલેજના અધ્યાપકો અથવા તો જેમણે PhD પૂર્ણ કર્યું છે એની મદદ લઈ શકીએ છીએ. હવે પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવી? તો PhD માટેનો ટોપિક માસ્ટર ડિગ્રીમાં આપણો જે વિષય હોય એ વિષયનો જ લઈ શકીએ છીએ. જેમ કે ગુજરાતી વિષય હોય તો ગુજરાતી વિષય, ગુજરાતી સાહિત્ય અથવા તો ગુજરાતી ભાષાને લગતા કોઈ પણ ટોપિક લઈ શકીએ છીએ. હિન્દી વિષય હોય તો હિન્દી વિષય કે સાહિત્ય કે વ્યાકરણને લગતો કોઈ ટોપિક લઈ શકીએ છીએ. આવી જ રીતે તમારા વિષયમાંથી તમે તમારી પસંદગીનો કોઈ પણ ટોપિક લઈ શકો છો. હવે પ્રપોઝલમાં ટોપિક પસંદ કર્યા પછી 5-7 મુખ્ય મુદ્દાઓમાં આપણે શું કરવાના છીએ એની માહિતી આપવાની હોય છે. આ પ્રપોઝલ 5-10 પેજમાં હોઈ શકે છે. હવે વાત કરીએ PhD માટે ગાઈડ કેવી રીતે મળે. તો એન્ટ્રન્સ એક્ઝામ પાસ કર્યા પછી પ્રપોઝલ તૈયાર કરવાની હોય છે અને RDCમાં રજૂ કરવાની હોય છે. RDC એટલે કે રિસર્ચ ડેવલપમેન્ટ કમિટી. ત્યાર પછી યુનિવર્સિટી તરફથી ગાઈડની ફાળવણી કરવામાં આવે છે. અમુક યુનિવર્સિટીમાં તમે તમારા ગાઈડનું નામ યુનિવર્સિટીને સજેસ્ટ કરી શકો છો. યુનિવર્સિટી મુજબ આમાં ફેરફાર હોઈ શકે છે. ત્યાર પછી PhDની ફી કેટલી હોય છે? ફીમાં સામાન્ય રીતે રજિસ્ટ્રેશન વખતે પહેલા સત્રની શરૂઆતે ભરવાની કુલ ફી 7000ની આસપાસ હોઈ શકે છે. ત્યાર પછી સેમેસ્ટર મુજબ ફી ભરવાની હોય છે. 1 વર્ષમાં 2 સેમેસ્ટર હોય છે. 1 સેમેસ્ટરની ફી 4-5000ની આસપાસ હોય છે. આ ફી આપણે સેમેસ્ટર મુજબ ભરવાની હોય છે. એડમિશન શરૂ થયા પછી કોર્સ વર્ક વિશે જોઈએ. તો PhDમાં એડમિશન લીધા પછી કોર્સ વર્ક હોય છે, જેમાં સંશોધન પદ્ધતિ, કમ્પ્યુટર અને થીસિસ કેવી રીતે લખવો એના વિશે માહિતી આપણને આપવામાં આવે છે. ત્યાર પછી થીસિસના લેખનની શરૂઆત અને મૂલ્યાંકન વિશે વાત કરીએ. તો ગાઈડના માર્ગદર્શન મુજબ લેખનની શરૂઆત થાય છે. પ્રકરણ વાઇઝ જેમ જેમ લેખન થાય એમ ગાઈડ પાસે આપણે ચેક કરાવવાનું હોય છે. દર 6 મહિને આમાં મૂલ્યાંકન થાય છે, જેમાં આપણે 6 મહિનામાં કરેલા કામની સમીક્ષા થાય છે અને જો એમાં કોઈ ભૂલ હોય કે સુધારાની જરૂર જણાય તો ધ્યાન દોરવામાં આવે છે. થીસિસ લેખન કેટલા પેજમાં કરવાનું હોય છે? તો 200-500 પેજમાં આ થીસિસ આપણે તૈયાર કરી શકીએ છીએ. અમુક ટોપિક 200 પેજમાં પણ થીસિસ એપ્રૂવ થયાના ઉદાહરણ છે. થીસિસનો વિષય શું છે એના ઉપર આધાર રાખે છે. અન્ય કોઈના થીસિસની નકલ કરીએ તો UGCના નવા નિયમ મુજબ હવે 10%થી વધુ નકલ માન્ય નથી. આપણે તૈયાર કરેલ થીસિસ UGCમાં સબમિટ થાય છે ત્યારે આપણો તૈયાર કરેલ થીસિસ UGC પોતાના એક ખાસ પ્રકારના સોફ્ટવેરમાં અપલોડ કરે છે અને અપલોડ કરતાની સાથે જ ઓનલાઈન તરત જ ખ્યાલ આવી જાય છે કે કેટલા ટકા કોપી પેસ્ટ છે. જો 10%થી વધુ
નકલ કરેલી હોય તો પીએચડીમાં આપણે લીધેલ ટોપિક કેન્સલ થાય છે, રિજેક્ટ થાય છે. 10% થી 40% સુધી જો કોપી હોય તો આ નિયમ લાગુ પડે છે, આપણું ટાઇટલ રિજેક્ટ થાય છે. 40% થી વધુ કોપી કરેલું દેખાય તો પીએચડીમાં 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. 1 વર્ષ સુધી આપણે પીએચડીમાં કોઈ પણ યુનિવર્સિટીમાં આગળ કશું કરી શકતા નથી. ત્યાર પછી વાત કરીએ કે પીએચડી રેગ્યુલર થાય કે એક્સટર્નલ, તો યુનિવર્સિટીમાં રેગ્યુલર પણ તમે હાજરી આપી શકો અને ગાઈડનું માર્ગદર્શન લઈ શકો. પણ જો તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય કે નોકરી કરતા હોય તો સાથે સાથે પીએચડી પણ કરી શકો છો, તો તમારે રેગ્યુલર જવાની જરૂર નથી. ગાઈડ સાથે પરામર્શ કરી અને જેમ જેમ થીસીસનું લેખન થતું જાય એમ તમે ચેક કરાવી અને આગળ વધી શકો છો. ટૂંકમાં કહીએ તો આપણે નોકરી કે ધંધાની સાથે પીએચડી કરી શકીએ છીએ. જો વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરતા હોય અને પીએચડીમાં રેગ્યુલર હાજરી આપી શકે તો સરકારની શોધ યોજના હેઠળ મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ 2 વર્ષ સુધી મળી શકે છે. પીએચડી પૂરું થાય ત્યારે પરીક્ષા કેવી રીતે હોય છે? તો પીએચડી પૂર્ણ થાય ત્યારે અન્ય અભ્યાસ કે ડિગ્રી કોર્સની જેમ આમાં પરીક્ષા હોતી નથી. આમાં વાઇવા હોય છે જેમાં પીએચડીના ટોપિકના સંદર્ભમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવે છે અને એના સંદર્ભમાં જ પ્રશ્નોત્તરી હોય છે જેના આપણે જવાબ આપવાના હોય છે. સૌપ્રથમ પ્રી પ્રેઝન્ટેશન અને ત્યાર પછી ફાઇનલ પ્રેઝન્ટેશન હોય છે. થીસીસની કેટલી કોપી તૈયાર કરવાની? તો થીસીસની 5 કોપી બુક સ્વરૂપે હાર્ડ કોપીમાં તૈયાર કરવાની હોય છે, જેમાં 4 કોપી યુનિવર્સિટીમાં સબમિટ થાય અને 1 કોપી આપણે પોતાને રાખવાની હોય છે. સાથે સાથે PDF ફાઇલમાં સોફ્ટ કોપી પણ તૈયાર કરવાની હોય છે. મિત્રો, આશા છે આ વિડીયો તમને ગમ્યો હશે. આ જ પ્રકારના અન્ય વિડીયો મારી ચેનલ પર મુકાતા રહેશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.